હું બીજલ ઠાકર આજે આપના માટે રેસિપી લઈને આવી છું ક્રિસ્પી કોર્નની ગૃહિણી શેફ ચેલેન્જ ટીમનો હું આભાર માનું છું આ તક આપવા બદલ અને આ ક્રિસ્પી કોર્નની રેસિપી આપની સમક્ષ રજૂ કરતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે તો ચલો હું તમને પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં ક્રિસ્પી કોર્ન બનાવવા આપણને ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈશે સ્વીટ કોર્ન એક અમેરિકન મકાઈના દાણા કાઢીને મેં લીધા છે એક ઝીણી સમારેલી ડુંગળી જે લગભગ એક વાટકી જેટલી થશે એક વાટકી લીલી ડુંગળીના પાન એક મોટી ચમચી શેઝવાન સોસ બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ સાતથી આઠ કળી લસણની ઝીણી સમારીને અને એક ઇંચ જેટલા આદુનો ટુકડો ઝીણી સમારીને લીધો છે બંને બારીક ચોપ કરી લેવાના છે બે લીલા મરચાંને આવી રીતે ઊભા સમારી લીધા છે જો બાળકો તીખું ના ખાતા હોય તો તમે મરચાંને અવોઈડ કરી શકો છો એક ચમચી જેટલો ચીલી સોસ એક ચમચી સોયા સોસ બે ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી વાટકી મેદો અડધી વાટકી કોર્નફ્લાર તળવા માટે તેલ અહીં મેં પોટમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું આ રેસીપી એવી છે કે જે તમે ઘરમાં અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવી શકો છો જે બાળકોને ખૂબ જ પસંદ આવશે હવે આપણું પાણી ઉકળવા આવ્યું છે તો હવે આપણે તેમાં મકાઈના દાણા ઉમેરી દઈએ મકાઈના દાણા બફાઈ ગયા છે જાળીવાળા વાસણમાં એને કાઢી લઈશું જેથી પાણી બધું નીતરી જાય સ્વીટકોર્નના દાણા બફાઈને રેડી છે એનું બધું પાણી નીતરી ગયું છે હવે એને આપણે એક પ્લેટમાં ખુલ્લા કરી લઈશું જેથી એ જલ્દી ઠંડા થઈ જાય તો અહીં હું એને આ એક પ્લેટમાં લઈ લઉં છું હવે આપણે આ સ્વીટકોર્નના દાણા ઉપર એક કોટિંગ કરીશું કોર્નફ્લાર અને મેદાનો તો અહીં મેં એક મોટી ચમચી મેદો લીધો છે એને આ રીતે ભભરાવી લઈશું એક મોટી ચમચી કોર્નફ્લાવરને પણ લઈ લઈશું સરસ રીતે મેદો અને કોર્નફ્લાવર મકાઈના દાણા પર કોટ થઈ જવા જોઈએ અહીં મેં તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે હવે હું એમાં એક દાણો નાખીને ચેક કરી લઈશ હવે આપણે તેલમાં કોર્નના દાણા ઉમેરી દઈએ તો જે કોટ કરીને રાખ્યા છે એમાંથી અડધો હિસ્સો હું લઈ લઉં છું અહીં હું તમને એક ટીપ આપું ફ્રેન્ડ્સ કે તેલમાં મકાઈના દાણા ઉમેરીને તરત ઢાંકણ ઢાંકી દેવું જેથી દાજી ના જવાય એકવાર ખોલી અને આપણે સહેજ એને ફટાફટ હલાવી લઈએ આપણા દાણા સરસ ફ્રાય થઈ રહ્યા છે હવે ફ્લેમ એકદમ ધીરી અથવા તો બંધ કરી અને આપણે દાણા બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણા દાણા ખૂબ ક્રિસ્પી બન્યા છે હવે આપણે એને થોડા ઠંડા થવા દઈએ એટલે એને 5 મિનિટ માટે આપણે આમ છોડી દઈશું અને પછી આપણે એમાં એક સરસ ટ્વિસ્ટ આપીશું આપણે એને ચાઇનીઝ ટેસ્ટ આપીશું ચાઇનીઝ ટેસ્ટ બાળકોને મોટાને બધાને બહુ જ ભાવે છે આ આઈટમ ખૂબ જ ઝડપથી સરળતાથી તૈયાર કરી શકાય છે અને બધાને ખૂબ જ પસંદ આવશે તમે એને ચોક્કસ બનાવી જોજો પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરી એને થોડું ગરમ થવા દઈએ બારીક સમારેલું લસણ અને બારીક સમારેલું આદુ ઉમેરી દઈએ બારીક સમારેલી ડુંગળી છે એને એડ કરી દઈએ ડુંગળીને મેં ખૂબ સરસ ઝીણી ચોપ કરી લીધી છે લીલા મરચાં એમાં એડ કરી દઈશું મરી પાવડર ટોમેટો કેચઅપ શેઝવાન સોસ સોયા સોસ રેડ ચીલી સોસ થોડા લીલી ડુંગળીના પાન એને સારી રીતે મિક્સ કરી લઈએ
હવે એમાં આપણે આ સ્વીટ કોર્નના દાણા ઉમેરી દઈએ જે આપણે ફ્રાય કરીને રાખ્યા છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા કોર્ન મસાલાથી સારી રીતે કોટ થઈ ચૂક્યા છે। આપણે એમાં થોડી ઓર સ્પ્રિંગ ઓનિયન ઉમેરી દઈએ અને એને મિક્સ કરી લઈએ। ક્રિસ્પી કોર્ન તૈયાર છે જે ચાઇનીઝ ટેસ્ટથી બનાવ્યા છે આપણે। હવે આપણે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ। Thank you.